ગુજરાતના એક સામાન્ય પરિવારની દીકરીએ સ્પોર્ટ્સને પોતાના જીવનનું લક્ષ્ય બનાવી અને વેટ લિફ્ટિંગમાં મહારત હાંસલ કર્યું છે। દીકરીએ રાજસ્થાનમાં યોજાયેલી સેન્ટ લિફ્ટિંગની સબ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો અને દિલ્હી ખાતે યોજાયેલી વેટ લિફ્ટિંગની ચેમ્પિયનશિપમાં પણ એક ગોલ્ડ મેડલ મેળવ્યો। હવે આગામી દિવસોમાં હૈદરાબાદ ખાતે યોજનાર સેન્ટ લિફ્ટિંગનું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુરતની આ દીકરી ભાગ લઈ રહી છે। સુરેન્દ્રનગરના વતની કપોદરા વિસ્તારમાં 17 વર્ષની વિધિ માવાણી તેના પરિવાર સાથે રહે છે। વિધિ માવાણીના પિતા ઉધવજીભાઈ ડેરીમાં કામ કરે છે અને 17 વર્ષની આ વિધિને સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ છે અને તેથી જ તે પોતાની શાળામાં કરાટે અને યોગા કરવામાં ખૂબ જ આગળ હતી। એટલે આજે માટે તે બાળકોને પણ યોગા અને કરાટે શીખવાડતી અને આ ચેમ્પિયનશિપમાં અલગ અલગ રાજ્યના 1500 કરતાં પણ વધારે વેટ લિફ્ટરો ભાગ લેતો હતો, જેમાં વિધિ સબ જુનિયર કેટેગરી હતી અને સબ જુનિયર કેટેગરીની 25 ગર્લ્સમાંથી વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વિધિએ પ્રથમ ક્રમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। રમવા જઈ રહી છું, થોડા સમય પહેલાં હું રાજસ્થાન રમવા ગયેલી નેશનલ કોમ્પિટિશન સ્ટ્રેન્થ લિફ્ટિંગની, ત્યાં મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને ત્યારે મારું ઇન્ટરનેશનલ જવાનું સિલેક્શન થયું છે। અત્યારે હું ડેઈલીનું વર્કઆઉટ મારું 3 કલાકનું કરું છું, સમથિંગ પહેલાં 2 કલાકનું કરતી હતી, અત્યારે ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જાઉં છું એટલે હું 3 કલાકનું વર્કઆઉટ કરું છું। અને મારી આર્થિક પરિસ્થિતિ બહુ નાજુક છે, ઘરની સાવ વીક પરિસ્થિતિ છે, પપ્પા ઘીની શોપમાં કામ કરે છે તો અને મમ્મીને બંને પગે પોલિયો છે, તો હું સરકારને એટલું કહેવા માગું છું કે તમે બીજી બધી જ ગેમમાં સપોર્ટ કરો છો તો એક પાવર લિફ્ટિંગ એવી ગેમ છે, સ્ટ્રેન્થ લિફ્ટિંગ ગેમ છે, તો એમાં કેમ સપોર્ટ નથી કરતા, એમાં સપોર્ટ કરો તો એના પણ ખેલાડીઓ સુરતમાંથી વધારે આગળ જઈ શકે છે। હમણાં જ ઇન્ટરનેશનલ